કોરોનાની મહામારી વચ્ચે લોકો કોઈને કોઈ રીતે દર્દીઓની સેવા કરી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. ત્યારે મોટા વરાછાના 66 વર્ષીય વૃદ્ધ રોજ 15 કલાક આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજનનું ધ્યાન રાખી અનોખી રીતે સેવા કરી રહ્યા છે. જુઓ જી ટેન્ટ ફર્નિશનો વિશેષ અહેવાલ. કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ કેટલાક લોકો રૂપિયા કમાવી લેવા માટે માનવતાને એવે મૂકે છે, તો કેટલાક લોકો જનસેવા કરીને જનકલ્યાણની માનસિકતા સામે કામ કરી રહ્યા છે. સુરતના મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા 65 વર્ષીય હિંમતભાઈ માવણી આજે ચર્ચાને કેન્દ્રમાં છે. માવણી કાકા તરીકે ઓળખાતા હિતેશભાઈ મોટા વરાછા કોમ્યુનિટી હોલમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજનની બોટલો લગાડવાની સેવા કરી રહ્યા છે. હિંમતભાઈ છેલ્લા 22 દિવસથી અવિરતપણે કલાકો સુધી ઓક્સિજનની બોટલો લગાડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. સવારે 8 થી રાત્રે 11 સુધી આઇસોલેશન સેન્ટરમાં હાજર રહી ઓક્સિજન દર્દીઓને મળી તેના માટે તત્પરતા કામગીરી કરી રહ્યા છે. વધુમાં હિંમતભાઈ માવાણી સાડીમાં સ્ટોન પંચકરણ પણ કામ કરે છે અને દીકરા રત્ન કલાકાર છે. પરિવારની મહિને 2 લાખ રૂપિયાની આવક મેળવતા હિંમતભાઈ માવણી હાલ લોકોની સેવામાં લાગી જવા પામ્યા છે. કોઈપણ જાતના વળતર વગર આઇસોલેશન સેન્ટરમાં અવિરતપણે તેઓ કામ કરી રહ્યા છે. ઓક્સિજનની બોટલ ફેરવીને ખૂબ જ જવાબદારીનું કામ છે અને ચીવટપૂર્વક કરવું પડે છે. નાની સરખી ભૂલ દર્દીના મોતનું કારણ બની શકે છે. હિંમતભાઈ સતત દર્દીઓ સાથે સંપર્કમાં રહેતા હોય છે. ઓક્સિજન બોટલોને ચકાસતા રહે છે અને દર્દીઓને કંઈ તકલીફ ના થાય તે માટે સજાગ રહે છે. હિંમતભાઈ માવણી 66 વર્ષના હોવા છતાં તેઓ દ્વારા ખડે પગે સતત 15 કલાક સેવા અપાઈ રહી હોય તેથી તેઓને જી ટેન ન્યૂઝ ચેનલ દિલથી સલામ કરી રહી છે. અઝર કુરેશી, જી ટેન ન્યૂઝ.